તો આણંદના લોકસભાના ઉમેદવાર અમિત ચાવડાએ આકરા પ્રહારો કર્યા છે. પરસોત્તમ રૂપાલા પર તેમણે આકરા પ્રહારો કર્યા છે. જે પ્રમાણે કેન્દ્રીય મંત્રી દ્વારા ક્ષત્રિયોને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. પહેલાં અપશબ્દો બોલવાના અને પછી માફી માંગવાની તેવું અમિત ચાવડાએ કહ્યું. પહેલાં લાફો મારવાનો અને પછી માફી માંગવાની. આ દેશની રક્ષા માટે અને સંસ્કૃતિની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ ક્ષત્રિય સમાજે આપી છે તેવું અમિત ચાવડાએ જણાવ્યું. કેન્દ્રના મંત્રી દ્વારા આ સમાજનું જે અપમાન કરવામાં આવ્યું છે તેને હું વખોડું છું. આ અપમાન બાદ માફી માંગવાથી પણ સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તેવું પણ અમિત ચાવડાએ જણાવ્યું. તમામને અપમાનિત કરવાનો કેન્દ્રના એક મંત્રી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો એને કડા શબ્દોમાં અમે એની નિંદા કરીએ છીએ, વખોડીએ છીએ, અને સાથે સાથે ખાલી માફી માગી અને આ સમાજનું જે અપમાન કર્યું છે એ અપમાન પાછું નહીં આવે. સમાજ પણ આક્રોશમાં છે, સમાજના યુવાનો પણ આક્રોશમાં છે કે આજ પછી સમાજનું અપમાન કરવાની કોઈ પણ ગુસ્તાખી ના કરે એવો પરચો આવનારા દિવસમાં ગુજરાતની જનતા, દેશની જનતા અને ક્ષત્રિય રાજપૂત સમાજ દેખાડશે.